પરીક્ષા સમયે સ્ટુડન્ટના મનની અંદર ઘણા બધા પ્રકારની ગડમથલ ચાલતી હોય છે, જેમ કે પરીક્ષા કેવી રહેશે, અઘરી કે સહેલી, ક્વેશ્ચન્સ કેવા પૂછાશે, એ બધાના જવાબ યાદ આવશે કે કેમ, અને આ પરીક્ષાનું રિઝલ્ટ મારે બેસ્ટ લાવવું છે એટલા માટે હું શું કરું તો હજી આનું પરિણામ વધારે સરસ આવી શકે. આ તો થઈ સ્ટુડન્ટની વાત, પણ સ્ટુડન્ટના મમ્મીના મનમાં શું ચાલતું હોય છે? ઘણા બધા પ્રકારની ચિંતા, અને ચિંતામાં મુખ્ય મુદ્દો એ હોય છે કે હું મારા દીકરાને કે દીકરીને એવું કયું ફૂડ આપું કે જેનાથી એની હેલ્થ સારી રહે, એને વધારે ઊંઘ ના આવે અને પૂરતું પોષણ પણ મળી રહે. બસ, તો આજે હું ઉપસ્થિત થઈ ગઈ છું તમારી આ જ ચિંતાનો અંત લાવવા માટે. આજે હું કિડ્સને બ્રેકફાસ્ટમાં અને લંચમાં આપી શકાય એવી રેસિપીઝ બનાવવાની છું. સૌથી પહેલાં જે રેસીપી બનાવીશ એ બનાવીશ બ્રેકફાસ્ટ માટેની, અને બ્રેકફાસ્ટ માટેની જે રેસીપી બનશે એનું નામ છે બ્રેઇન બૂસ્ટર સ્મૂધી બાઉલ. નામ લાંબું છે પણ એના ગુણ પણ ખૂબ જ લાંબુ લિસ્ટ કરી શકાય એટલા બધા છે, અને એના માટે મેં ઇન્ગ્રીડિયન્ટ બધા ચૂની ચૂનીને એટલે કે બરાબર પસંદ કરીને લીધા છે. સૌથી પહેલાં આપણે સ્મૂધી બાઉલ બનાવવાનો છે એટલે એની અંદર એડ કરવાના છે ઓટ્સ. ઓટ્સને પહેલાં આપણે શેકી લઈએ. હાફ કપ ઓટ્સ લઈએ છે. અને સેજ પિંક થાય એવા શેકવાના છે. મેં તમને શરૂઆતમાં કહ્યું કે આ રેસીપીની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ હું યુઝ કરવાની છું એ બધા મેં પસંદ કરીને લીધા છે. એ પસંદગી એટલા માટે કરેલી છે કે દરેક ઇન્ગ્રીડિયન્ટની અંદર કંઈ ને કંઈ ગુણ રહેલો છે જે વિદ્યાર્થીના બ્રેઇનને બૂસ્ટ કરે છે, એમની હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે. જેમ કે ઓટ્સ છે તો ઓટ્સની અંદરથી ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં મળે છે, સાથે સાથે ઓટ્સ છે એની અંદરથી બનાવેલી રેસીપી છે એ ખૂબ જ સારી એવી ફિલિંગ ઇફેક્ટ આપે છે. એટલા માટે તમે ઓટ્સમાંથી સ્મૂધી બાઉલની અંદર પણ યુઝ કરી શકો છો. એ સિવાય ટિક્કી છે, પછી ઉપમા છે, પેનકેક છે, કૂકીઝ છે, આવું બધું પણ બનાવીને કિડ્સને આપી શકાય છે. ઓટ્સ સેજ પિંક થઈ ગયા છે, એક બાઉલમાં લઈ લઈએ. અત્યારે અડધા ઓટ્સ હું લઈ લઉં છું ને અડધા રહેવા દઉં છું. બાકીના ઓટ્સ છે એની અંદર એક ટીસ્પૂન ખાંડ એડ કરું છું અને એક ટીસ્પૂન જેટલું બટર એડ કરવાનું છે. ખાંડ મેલ્ટ થાય અને એનાથી સરસ કોટિંગ આવી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈએ, જેથી ઓટ્સ છે એ થોડા ક્રિસ્પી થઈ જશે. ઓટ સરસ બ્રાઉન થઈ ગયા છે, એને એક બાઉલમાં લઈ લઈએ. આ ઓટ્સને હવે ઠંડા થવા દેવાના છે. એ ઠંડા થાય ત્યાં સુધી આપણે સ્મૂધી બનાવવાની તૈયારી કરીએ. શેકેલા ઓટ્સ લઈએ છે. એની સાથે બદામ અને અખરોટ એ બંનેને અધકચરા ક્રશ કરીને રાખેલા છે એ લઈએ છે, લગભગ 3-4 ટેબલસ્પૂન. મગજતરીના બીજ લઈએ છે 2 ટેબલસ્પૂન. આ સ્મૂધીને ફ્લેવર આપણે સ્ટ્રોબેરીની આપીશું, એટલે સ્ટ્રોબેરી છે એ ફ્રેશ સ્ટ્રોબેરી લઈશું. 1 કપ સ્ટ્રોબેરી લેવાની છે. અને સાથે લઈએ છે દહીં, 1 કપ દહીં લઈશું. આ સ્મૂધીની અંદર આપણે બીજું એક સુપરફૂડ યુઝ કરીએ છીએ, દહીં. દહીંની અંદર કેલ્શિયમ અને પ્રોટીન તો હોય છે, તમને બધાને ખબર છે, પણ દહીંને જ્યારે પણ આપણે સવાર સવારમાં યુઝ કરીએ છીએ તો એનાથી આપણું જે સ્ટ્રેસ છે એ ઓછું થાય છે અને મૂડ છે એ લિફ્ટ થાય છે, અને એટલા માટે જ કદાચ આપણે કિડ્સને જ્યારે એક્ઝામ દેવા જતા હોય ને ત્યારે ખાસ દહીં અને સાકર ખવડાવતા હોઈએ છીએ.
હવે આની અંદર ત્રીજો એક ઇન્ગ્રેડિયન્ટ સુપર ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાનું છે, જે છે ફ્રોઝન બનાના. બનાનાને મેં ફ્રીઝરમાં રાખી મૂક્યા છે, એ લઈ આવું. આ સ્મૂધીમાં એડ કરવા માટે ઓવરરાઈપ બનાનાને લગભગ 5-6 કલાક માટે ફ્રોઝન કરીને રાખેલા છે. કારણ કે જ્યારે પણ સ્મૂધી બાઉલ બનતો હોય ત્યારે સ્મૂધીની કન્સિસ્ટન્સી છે એકદમ થીક રાખવામાં આવે છે, અને એના માટે જ બનાનાને ફ્રોઝન કરીને રાખવાના હોય છે. સેકન્ડ થિંગ, અત્યારે ઓવરરાઈપ બનાના એટલા માટે લઉં છું કે નોર્મલ બનાનાની જગ્યાએ ઓવરરાઈપ બનાના યુઝ કરવાથી એમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે, અને એકદમ ફાસ્ટ એનર્જી બૂસ્ટ કરે છે. એવું કહેવાય છે કે તમે ઓવરરાઈપ બનાનાને ખાઓ તો એની અંદરથી જે એનર્જી બૂસ્ટ થાય છે એનાથી લગભગ 90 મિનિટ સુધી તમે વર્કઆઉટ કરી શકો છો. હવે કેળાની છાલ ઉતારી લઈએ. કટ કરીને જારમાં એડ કરી દઈએ. અને 1 ટેબલસ્પૂન જેટલું મધ એડ કરીએ છીએ. હવે એને ગ્રાઇન્ડ કરીએ. સ્મૂધી સરસ રેડી થઈ ગઈ છે. ડાયરેક્ટ સર્વિંગ બાઉલમાં જ લઈ લઈએ. હવે ઓટ્સને કેરેમલાઇઝ કરીને રાખેલા હતા એનાથી ગાર્નિશ કરીએ. થોડી ચોકલેટ ચિપ્સ લઈએ છીએ, સાથે સ્ટ્રોબેરી મૂકીએ. થોડા દાડમના દાણા લઈશું. સૂકા નાળિયેરનું છીણ લઈએ છીએ. મગજતરીના બીજ, લાસ્ટમાં ફુદીનાની પાંદડી મૂક્યા. સરસ હેલ્ધી સ્મૂધી બાઉલ રેડી થઈ ગયો છે. આ સ્મૂધી બાઉલને બનાવવા માટે આપણે બદામ, અખરોટ, મગજતરીના બીજ અને એની સાથે બીજા ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટનો યુઝ કરેલો છે, જે તમારા કિડ્સના બ્રેઇન પાવરને બૂસ્ટ કરશે. તો રેડી છે બ્રેઇન બૂસ્ટર સ્મૂધી બાઉલ. બ્રેઇન બૂસ્ટર સ્મૂધી બાઉલ બનાવવા માટે જોઈશે ઓટ્સ 1/2 કપ, ખાંડ 1 ટીસ્પૂન, બટર 1 ટીસ્પૂન, અધકચરેલા બદામ અને અખરોટ 3-4 ટેબલસ્પૂન, મગજતરીના બી 2 ટેબલસ્પૂન, સ્ટ્રોબેરીઝ 1 કપ, બેન્ટ 1 કપ, ફ્રોઝન બનાના 3 નંગ, મધ 1 ટેબલસ્પૂન. ગાર્નિશિંગ માટે જોઈશે ચોકલેટ ચિપ્સ, સ્ટ્રોબેરીઝ, દાડમના દાણા, સૂકા નારિયેળનું છીણ, મગજતરીના બી અને ફુદીનાના પાન. બ્રેઇન બૂસ્ટર સ્મૂધી બાઉલ બનાવવાની રીત: એક પેનમાં ઓટ્સ લઈ શેકી લો. ઓટ્સ શેકાઈ જાય એટલે તેને એક બાઉલમાં લઈ અડધા ઓટ્સ લઈ લો. હવે પેનમાં ઓટ્સ,
ખાંડ અને બટર ઉમેરી થોડી વાર માટે કુક કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં લઈ ઠંડુ કરી લો. સ્મૂધી માટે મિક્સર જારમાં શેકેલા ઓટ્સ, અધકચરેલા બદામ, અખરોટ, મગજતરીના બી, સ્ટ્રોબેરી, દહીં, ફ્રોઝન બનાના અને મધ લઈ ક્રશ કરી સ્મૂધી તૈયાર કરો. સ્મૂધીને સર્વિંગ બાઉલમાં લઈ કેરેમલાઇઝ કરેલા ઓટ્સ, ચોકલેટ ચિપ્સ, સ્ટ્રોબેરી, દાડમના દાણા, સૂકા નારિયેળનો છીણ, મગજતરીના બી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બ્રેઇન બૂસ્ટર સ્મૂધી બાઉલ. સુપર હેલ્ધી એવી રેસીપી આપણે બ્રેકફાસ્ટ માટે તો બનાવી દીધી, અને હવે સમય થયો છે લંચ માટે એક રેસીપી પ્રિપેર કરવાનો. નોર્મલી લંચનો સમય થાય અને એ વખતે આપણે કિડ્સને દાળ ભાત શાક રોટલી આવું ખાવાનું કહીએ ને, એટલે એ લોકોની આનાકાની હોય છે. એ લોકો બહાના શું બનાવે છે, દાળ ભાત ભાવતા નથી, આ શાક મને ભાવતું નથી, અથવા તો એવું કહેશે કે રાઈસ ખાવાથી મને ઊંઘ બહુ આવે છે, એટલા માટે એ લોકો આવું બધું ખાવાની ના જ પાડતા હોય છે. પણ આ બધી વાનગીઓ ખાવાથી પૂરતું પોષણ મળતું હોય છે, એટલા માટે ફોર્સફુલી આપણે એ લોકોને ખવડાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ એવું કરીએ કે આ બધા જ ઇન્ગ્રીડિયન્ટની અંદરથી જે પોષણ મળે છે, પોષક તત્વો મળે છે, એનો આપણે પૂરતો ઉપયોગ થઈ શકે, એમાંથી જ આપણે કંઈક નવી રેસીપી ક્રિએટ કરી શકીએ એવી રેસીપી બનાવીએ. અને રેસીપી બનાવીએ છીએ ગીરો. યસ, આ ગીરો એક ગ્રીક ડીશ છે, અને આ ડીશને ત્યાં ખાસ કરીને ગ્રીકમાં એથેન્સની અંદર અને ન્યુયોર્કની અંદર પણ ફાસ્ટફૂડ તરીકે ખાવામાં આવે છે. તો આ રેસીપીને જો ફાસ્ટફૂડનું નામ મળી જાય અને કિડ્સને સર્વ કરીએ તો એ લોકો હોંશે હોંશે ખાઈ શકે ને, એવી સરસ રેસીપી આ બનશે. રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવાનું છે, તો સ્ટફિંગથી શરૂઆત કરીએ. સ્ટફિંગ બનાવવા માટે એક બેકિંગ ટ્રે લઈએ છીએ, અને એની અંદર બાફેલા ચણા લેવાના છે, કાબુલી ચણા. લગભગ 4-1 ટેબલસ્પૂન જેટલા ચણા લઈશું. એની સાથે 4-1 ટેબલસ્પૂન જેટલા બાફેલા સિંગદાણા લેવાના છે. ચણા બાફતી વખતે એની અંદર મીઠું એડ કરેલું છે, અને સિંગદાણા બાફતી વખતે મીઠું એડ નથી કરવાનું. હવે એની અંદર મસાલા કરીએ છીએ, મીઠું સ્વાદ પ્રમાણે. 1 ટીસ્પૂન ગરમ મસાલો લઈએ છીએ, 1 ટી છે 1 ટેબલસ્પૂન.
દાણાના મિશ્રણને આપણે બેક કરીને રેડી કરેલું છે. જો તમારી પાસે ઓવન અવેલેબલ ન હોય તો એને તમે પેનમાં પણ ફ્રાય કરી શકો છો. સરસ રેસીપી ખાવાનું મન થાય અને આ રેસીપી જો સર્વ કરીએ તો એ લોકો હોંશે હોંશે ખાઈ લેશે. રેડી છે ગીરો. ગીરો બનાવવા માટે જોઈશે સ્ટફિંગ માટે બાફેલા કાબુલી ચણા 4 ટેબલસ્પૂન, બાફેલા શિંગદાણા 4 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો 1 ટીસ્પૂન, આમચૂર પાવડર 1 ટીસ્પૂન, મરી પાવડર 1 ટીસ્પૂન, લસણની પેસ્ટ 1/4 ટીસ્પૂન, તેલ 1-2 ટેબલસ્પૂન, લાલ મરચું 1 ટીસ્પૂન. સોસ માટે જોઈશે દહીં 1/2 કપ, સુવાની ભાજી 1 ટેબલસ્પૂન, છીણેલી કાકડી 2 ટેબલસ્પૂન, લસણની પેસ્ટ 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ટીસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે બટર શેકવા માટે, રોટલી 2-3 નંગ, પાલકના પાન, કાકડીની સ્લાઈસ અને ટામેટાની સ્લાઈસ. ગીરો બનાવવાની રીત. સ્ટફિંગ માટે બેકિંગ ટ્રેમાં બાફેલા કાબુલી ચણા, શિંગદાણા, મીઠું, ગરમ મસાલો, આમચૂર પાવડર, મરી પાવડર, લસણની પેસ્ટ, તેલ અને લાલ મરચું લઈ મિક્સ કરી પ્રીહીટેડ અવનમાં 200 ડિગ્રી ઉપર 5-10 મિનિટ માટે બેક કરી લો. સોસ માટે એક બાઉલમાં દહીં, સુવાની ભાજી, કાકડી, લસણની પેસ્ટ, લીંબુનો રસ, મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી સોસ તૈયાર કરો. સોસને ફ્રીઝમાં ઠંડો કરી લો. હવે ગ્રીલ પેનમાં બટર લઈ રોટલી મૂકી બંને બાજુથી શેકી લો. હવે રોટલી ઉપર સોસ, બેક કરેલા ચણા, શિંગદાણા, પાલકના પાન, કાકડીની સ્લાઈસ અને ટામેટાની સ્લાઈસ મૂકી ફોલ્ડ કરી ફોઇલ પેપરથી કવર કરી દોરી બાંધી ગીરો તૈયાર કરો. ગીરોને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે ગીરો. હું તમને દરરોજ કહું છું કે તમારા લેટર્સ, તમારા ઈમેલ અમને લખી મોકલાવો અને આજે તો સરસ મજાનો લેટર આવી ગયો છે મારી પાસે તમારી ડિમાન્ડ પૂરી કરવાની ચાર રસોડે. તો નેહાબેન, બહુ જ ફાઇન લેટર આવ્યો છે, વ્યુઅર ડિમાન્ડ આવી છે, તમારે પૂરી કરવાની. ઓકે, સરસ મજાનો લેટર આવ્યો છે પ્રીતિબેનનો. એ એવું કહે છે કે જ્યારે પણ મારા કિડ્સ બપોરે કે પછી સાંજે જ્યારે પણ ઘરે આવે ત્યારે એમને બહુ જ ભૂખ લાગતી હોય છે, તો કંઈક ફટાફટ બની જાય એવો ક્વિક એન્ડ ઇઝી નાસ્તો એમને શીખવો છે. ઓકે, આજે એમની ડિમાન્ડ આપણે પૂરી કરી દઈએ. ઓકે, એટલે સ્પેશિયલી કિડ્સ જ્યારે ઘરે આવતા હોય કોઈ એમ ટેનિસ રમીને કે કોઈ પણ ગેમ રમીને કે પછી ટ્યુશન ક્લાસમાંથી, ત્યારે એ લોકોને હંમેશા એવું થતું હોય કે મમ્મી કંઈક આપો. હા, અને એ વખતે જો આપણા ઘરમાં કંઈક બિસ્કિટ પડ્યા હોય કે કોઈ પેકેટ પડ્યું હોય તો આપણે એવું કહીએ કે લે ભાઈ અત્યારે આ ખાઈ લે, પછી ડિનર ટાઈમ હું તને સરસ જમવાનું બનાવી દઈશ. પણ એવું નથી કરવું, કંઈક ઇઝી અને ક્વિક નાસ્તો બનાવો છે. ઓકે, તો જે ઇઝી અને ક્વિક નાસ્તો છે એની શું ખાસિયત છે? આજે આપણે સેન્ડવિચ કેક બનાવવાના છે. સેન્ડવિચ તો આપણે બધી ટાઈપની બનાવતા જ હોય છે, પણ આ હેલ્ધી છે સાથે ક્વિક પણ છે. યસ, સેન્ડવિચ તો એકદમ ઇઝીલી બની જાય, ફટાફટ બની જાય, પણ કેક, હા, ઓકે, એટલે સમથિંગ ઇન્ટરેસ્ટિંગ. હા, કિડ્સ પણ ખુશ થઈ જશે. રાઈટ, તો જોઈ લઈએ ઇન્ગ્રેડિયન્ટ. હા, એના માટે બ્રેડ સ્લાઈસ છે, ગાજર છે છીણીને લીધું છે, ઓનિયન, મીઠું, મેયોનીઝ, કાકડી, મિક્સ હબ, ડેકોરેશન માટે ચેરી, મરી અને ફૂટીનો. હા, બધું સિમ્પલ જ છે, ઘરમાં હોય એવું જ છે. એવું છે, અને બધું કિડ્સને ભાવે એવું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. હા, સૌથી પહેલા એક બાઉલ લઈએ.
એમાં સૌથી પહેલા આપણે મેયોનીઝ લઈએ છીએ, કિડ્સ નું ફેવરેટ. યસ, પ્લેન જ મેયોનીઝ લેવાની છે. પ્લેન, ઓકે. અને કેટલી લઈએ છીએ મેયો? તારે નાનો એક બાઉલ લીધેલું છે. ઓકે, એના અંદર એક ગાજર લીધું છે, એને આપણે છીણી નાખેલું છે. સાથે એક કાકડી લીધી છે, ઓકે, એને પણ છીણી નાખી છે. ઓકે, તો એનું પાણી કાઢવાની જરૂર ખરી કે એમને જ આપણે લઈ શકીએ? ના, એટલે આ વાટકીમાં આપણે કરી રાખ્યું છે તો આમ દવાઈ દવાઈને કાઢી લેશું, એટલે જેટલું બાકી થોડુંક જશે તો કઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, પછી એક નાની ઓનિયન લીધી છે, જીની ચોપ કરીને. અને મિક્સ હબ લીધું છે. ઓકે, એ લઈએ છે એક ચમચી. અને મરી પાવડર છે, એ પણ એક ચમચી લઈએ છે. ઓકે, એટલે લાઈક આપણે કોલસ્લો બનાવતા હોઈએ કાઇન્ડ ઓફ એના જેવું છે. હા, અને આ ફુદીનો છે, એ ચોપ કરીને લીધો છે, એ પણ એક ચમચી લીધો છે. અને સ્વાદ પ્રમાણે સોલ્ટ લેશું. અચ્છા, મેયોનીઝ લીધું છે એટલે એમાં તો સોલ્ટ હોય જ, એટલે આપણે થોડું એ પ્રમાણે સોલ્ટ લીધું છે. ઓકે, અને હવે મિક્સ કરી લેશું. યસ, તો આમાં આપણે કોઈ ફ્લેવર્ડ મેયોનીઝ લેવી હોય તો લઈ શકાય? લઈ શકાય. કઈ સારી લાગે? વેજીટેબલ મેયોનીઝ આવે છે, વેગી મેયોનીઝ, અને સાથે ચીઝ સાથે જે મેયોનીઝ આવે છે એ પણ લઈ શકાય. ઓકે, એટલે મસ્ટર્ડ ફ્લેવર આવે છે, પિઝા ફ્લેવર આવે છે, એ પણ લઈ શકાય? એ પણ લઈ શકાય છે. ઓકે, ઇવન ચટણી ફ્લેવર પણ આવે છે. હા, મેયોનીઝ પણ બધા બહુ ટાઈપની હોય છે. આ મિક્સ થઈ ગયું છે, હવે બ્રેડની સ્લાઇસ લઈએ. ઓકે, એના ઉપર આપણે આનું લેયર કરીશું. તો આમાં આપણે ચીઝ સ્પ્રેડ પણ એડ કરી શકીએ ને? એ પણ કરી શકીએ, એ બી સરસ લાગે. હા, એટલે ઘરમાં તમારી પાસે જે બી વસ્તુ અવેલેબલ હોય તમે કરી શકો. કરી શકીએ છે. આ સ્પેશિયલ મારા વંશને બહુ ભાવતે ભાવે છે. ઓકે, એટલે એ જ્યારે ઘરે આવે આવી રીતે ક્લાસીસ માંથી કે તો ત્યારે તમારી પાસે ડિમાન્ડ મૂકતો હશે. હા, કે બેડમિન્ટન માંથી આવે એટલે બહુ જ ભૂખ્યો થયેલો. મમ્મી જલ્દી આપ, મમ્મી જલ્દી, એટલે આ એક ઓપ્શન મસ્ત છે એના માટે, ક્વિક રેસીપી. તો આજે આપણે બનાવ્યું સ્ટફિંગ, એ બનાવીને રાખી શકીએ કે પાણી છૂટશે? ના, એટલે 10 મિનિટ પહેલા બનાવી શકો છો. ઓકે, બહુ વાર સુધી પછી નથી રાખવાનું, તો પછી એનું પાણી છૂટશે. ઓકે, ફરી બીજી બ્રેડ મૂકીશું. અચ્છા, એટલે બ્રેડની ઉપર આપણે કશું નથી લગાવ્યું, બટર કે એવું? ના, એ નથી, કેમ કે આમાં મેયોનીઝ ને બધું આપણે નાખી દીધું છે એટલે ટેસ્ટ એનો પ્રોપર આવી જશે. ઓકે, કિડ્સ ને તો હવે આવું જ બધું જોઈતું હોય છે. ઓફ કોર્સ, એ લોકોનું ફેવરેટ હોય છે. સેન્ડવિચ આપી દો, પિઝા આપી દો, પાસ્તા આપી દો. હા, મોસ્ટ ફેવરેટ. ફરી એક બ્રેડ લેશું. અત્યારે આપણે સ્ક્વેર બ્રેડ લીધેલી છે, એવી જ રીતે આ જ બ્રેડ ને તમે રાઉન્ડ શેપ આપીને રાઉન્ડ કેક પણ બનાવી શકો છો. એ બી ફાઇન લાગે, એટ્રેક્ટિવ લાગે. હા, અત્યારે જે મેયોનીઝ લીધું છે એટલે જે દહીંનો મસ્કો આવે છે એ લઈ શકીએ? હા, એ પણ લઈ શકીએ, પણ આ કિડ્સ ને મેયોનીઝ ને બધું વધારે ભાવતું હોય છે, એટલે આપણે આજે મેયોનીઝ પણ આપણે વેરિએશન કરતા કરી શકાય, એ પ્રમાણે કરી શકાય. હા, ફરી એક બ્રેડ લેશું. અને એકદમ સિમ્પલ છે એટલે ઇવન ટીનેજર્સ તો આ ચોક્કસથી બનાવી શકે. હા, ફરી એક બ્રેડ લઈએ છે. ઓકે, હવે આને ઉપરથી આખું આપણે કવર કરી લઈએ. યસ, ચારેય સાઈડ કરી દેવાનું છે. ઓકે, okay.
કિડ્સને અત્યારે જે ચોકો સ્પ્રેડ આવે છે, હેઝલનટ સ્પ્રેડ આવે છે, એ બ્રેડની વચ્ચે મૂકીને ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તમે એનું પણ કરી શકો. એનું પણ કરી શકાય. વેરિએશન તો બહુ જ બધા આપણે કરી શકાય છે. અને ઘણી વખત કેવું થતું હોય કે એ લોકોની સ્વીટનું પણ ક્રેવિંગ થતું હોય કે ના, મારે ગળ્યું જ ખાવું છે અત્યારે, ચોકલેટ જ ખાવી છે અત્યારે. તો તમે એવું કંઈક કરી શકો. હા, એ પણ કરી શકાય છે. ચોકલેટ સેન્ડવિચ પણ છોકરાઓને બહુ જ ભાવતી હોય છે. એક્ઝેક્ટલી, એટલે જ. તો મિત્તલ, કેક રેડી થઈ ગઈ છે. અમેઝિંગ. હા, હવે આપણે ઉપર થોડું ડેકોરેશન કરીશું. યસ. એના માટે ટામેટાની સ્લાઈસ લીધી છે, કાકડીની સ્લાઈસ લીધી છે, અને ગાજરની આપણે ચીરીઓ કરી છે. ઓકે. ચારે સાઈડ આપણે ગાજરની ચીરીઓ મૂકીશું. અને વચ્ચે આપણે ટોમેટાની સ્લાઈસ મૂકીશું. વચ્ચે પણ મૂકી દેશું. તૈયાર છે મિત્તલ, કિડ્સ ને ભાવે એવી અને ક્વિક બની જાય એવી સેન્ડવિચ કેક. સેન્ડવિચ કેક બનાવવા માટે જોઈશે મેયોની 1 કપ, છીણેલું ગાજર 1/2 કપ, છીણેલી કાકડી 1/2 કપ, સમારેલી ડુંગળી 1 નંગ, મિક્સ હર્બ 1 ટીસ્પૂન, મરી પાવડર 1 ટીસ્પૂન, સમારેલો ફુદીનો 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે ફ્રેશ બ્રેડની સ્લાઈસીસ 5 થી 6 નંગ. ગાર્નિશિંગ માટે જોઈશે ગાજર, ટામેટાની સ્લાઈસ, કાકડીની સ્લાઈસ અને ચેરી. સેન્ડવિચ કેક બનાવવાની રીત: 1 બાઉલમાં મેયોની, છીણેલું ગાજર, કાકડી, ડુંગળી, મિક્સ હર્બ્સ, મરી પાવડર, પુદીનો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. હવે બ્રેડની સ્લાઈસને બોર્ડ ઉપર મૂકી તેના પર તૈયાર કરેલું મેયોનીઝ અને વેજીટેબલનું મિશ્રણ મૂકી બીજી બ્રેડની સ્લાઈસ મૂકી આ જ રીતે 5 થી 6 લેયર તૈયાર કરો. હવે મેયોનીઝ અને વેજીટેબલવાળા મિશ્રણથી કેકને કવર કરી ગાજર, ટામેટાની સ્લાઈસ, કાકડીની સ્લાઈસ અને ચેરીથી ડેકોરેટ કરી સર્વ કરો. તો તૈયાર છે સેન્ડવિચ કેક. તમને ખબર છે દુનિયાનું સૌથી મોટું ફ્રૂટ જે વૃક્ષ ઉપર ઉગે છે એ કયું છે? જેનું વજન 55 કિલો સુધીનું પણ હોઈ શકે છે. એ છે ફણસ, જેકફ્રૂટ. તમારામાંથી કેટલાય હશે કે જેમણે કદી ફણસ ટ્રાય નહીં કર્યું હોય, પણ અત્યારે એમાંથી સુપર ટેસ્ટી રેસીપી શીખવાની છે, તમને ખબર બી નહીં પડે. તો હવે ફણસનો ઉપયોગ થવાનો છે. ઓકે, એકદમ યુનિક ફ્રૂટ કહી શકીએ, કારણ કે બહુ જ ઓછા લોકો એને વાપરતા હોય છે. તમને ભાવે છે ફણસ? હા, મને ભાવે છે. ફણસના બેનિફિટ પણ એટલા જ છે. ઓફકોર્સ, એ તો ખબર જ છે કે ન્યુટ્રિશન વાઇઝ ફણસ બહુ જ સરસ છે. તો અત્યારે એમાંથી એકદમ ફટાફટ બની જાય એવી કઈ વાનગી છે? આપણે જેકફ્રૂટ ફ્રિટર્સ બનાવવાના છે. અચ્છા, ઓકે, એટલે ભજીયા બનવાના. હા, ફ્રૂટમાંથી. ઓ વાહ, તો આની સ્પેશિયાલિટી શું કહી શકીએ? સ્પેશિયાલિટી કે આના જે આના પોતાના જ બેનિફિટ એટલા બધા છે, અને સાથે એના જે સીડ્સ છે એના પણ એટલા જ બેનિફિટ છે. ઓકે. જેકફ્રૂટના સીડ્સ છે જે સુકાવીને મિક્સરમાં એનો પાવડર કરી અને 1 ગ્લાસ પાણીમાં 2 ટેબલસ્પૂન નાખી જો આપણે રોજ પીએ ને તો આપણા બોડીનું જે એક્સ્ટ્રા ફેટ છે એ બધું ઓછું થઈ જતું હોય છે. વાહ, એટલે વેટ લોસ બી બહુ જલ્દી થાય છે. અમેઝિંગ. હા, ઓકે. તો અત્યારે જે ફ્રિટર્સ બનવાના છે એના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ. હા, સૌથી પહેલાં તો જેકફ્રૂટ છે, સૂકા મરચાં પલાળેલા, આમલી, ચોખા પલાળેલા, ગરમ મસાલો, લીલા મરચાં, ચાટ મસાલો અને હિંગ. અચ્છા, આમલી, ચોખા અને ફણસ. હા, કોમ્બિનેશન એકદમ અલગ છે. હા,
સૌથી પહેલા જે જેકફ્રૂટ છે એને આપણે કુકરમાં બોઈલ કરી લીધેલું છે મીઠું અને હળદર નાખીને. ઓકે, તો એના માટે આપણે ખીરું રેડી કરીશું. નોર્મલી આપણે ખીરું બધા ચણાના લોટના કરતા હોઈએ છે, તો આજે આપણે ચોખા લીધેલા છે. એના માટે ચોખા એક બાઉલ એમાં પલાળી રાખ્યા છે અડધો કલાક. ઓકે, અને હવે એને મિક્સર મસાલો નાખીએ છીએ. ઓકે,
આની જે પેશીઓ છે એ જ મળતી હોય છે ડાયરેક્ટ, એટલે તમારે કોઈ હા કોઈ માથાકૂટ નહીં. જેકફ્રૂટ ફિટર્સ. યસ. જેકફ્રૂટ ફિટર્સ બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે પલાળેલા ચોખા 1/2 કપ, સૂકા લાલ મરચા 5-6 નંગ, પલાળેલી આંબલી 2 ટીસ્પૂન, લીલા મરચા 3-4 નંગ, ગરમ મસાલો 1/2 ટીસ્પૂન, ચાટ મસાલો 1/2 ટીસ્પૂન, હિંગ 1/4 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, બાફેલું ફણસ 250 ગ્રામ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે લીલી ચટણી. જેકફ્રૂટ ફિટર્સ બનાવવાની રીત. ખીરું બનાવવા માટે એક મિક્સર જારમાં પલાળેલા ચોખા, સૂકા લાલ મરચાં, આંબલી અને લીલા મરચાં લઈ ક્રશ કરી લો. ખીરાને એક બાઉલમાં લઈ તેમાં ગરમ મસાલો, ચાટ મસાલો, હિંગ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે ખીરામાં બાફેલા ફણસ ઉમેરી તેને બરાબર કોટ કરી ગરમ તેલમાં મૂકી ગોલ્ડન બ્રાઉન થાય તેવા ફિટર્સ ઉતારી લો. ફિટર્સ તળાઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા જેકફ્રૂટ ફિટર્સ. હું તમારી ખૂબ જ મોટી ફેન છું. જ્યારથી રસોઈ શો ચાલુ થયો ત્યારથી નિયમિત રસોઈ શો જોઉં છું અને ખૂબ શરૂઆતમાં જ્યારે 1/2 કલાકનો હતો તો ને ત્યારથી રસોઈ શો જોઉં છું. મસ્ત લેટર આવ્યો છે ફરીદા સાદીકોટનો સુરતથી. અગેન એ લખે છે કે મને રસોઈ શો બહુ જ ગમે છે, ક્યારેક મારાથી મિસ થઈ જાય તો મારા બાળકો તેનો વિડીયો પણ લઈ લે છે અને મારી પાસે એક આખી પેન ડ્રાઈવ ભરાઈ ગઈ છે રસોઈ શોના વિડીયોઝથી. મારા બાળકો હવે તો મોટા થઈ ગયા પણ જ્યારે નાના હતા ત્યારે રસોઈ શો રમતા, એક હોસ્ટ બનતો અને બીજો કુકિંગ એક્સપર્ટ. ધેટ્સ સો અમેઝિંગ. ખરેખર રસોઈ શોમાંથી મને ખૂબ જ શીખવા મળ્યું છે. તમારો ખૂબ ખૂબ આભાર કે મારા કુકિંગને તમે એકદમ સરળ અને ઉત્તમ બનાવી દીધી. થેન્ક યુ સો મચ. અરે આભાર તો તમારો કે તમે ટાઈમ કાઢ્યો અને આટલો સરસ લેટર અમારા માટે લખ્યો. થેન્ક યુ સો મચ. તમે પણ તમારા આવા સરસ મજાના લેટર્સ અમે લખી શકો છો આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સ ગુજરાતી.